વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવનાના અગત્યના દાખલા ભણીશું. સૌ પ્રથમ પીએ ની કિંમત આપેલી છે 2/3, બી ની કિંમત આપેલી 3/5, બી બાય એની કિંમત આપેલી 3/4, અને શોધવાનું કયું હોય? એના છેદમાં બી. આ શોધવું હોય તો આનું સૂત્ર આપણે ખબર હોવી જોઈએ. આ શરતી ઘટના છે, તો આનું સૂત્ર શું થશે? પી ઓફ એ બાય બી બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી બી, આવું સૂત્ર થશે. તો શું આપણી પાસે બી અને એ છેદ બી ની કિંમત છે? હા, બી ની કિંમત છે 3/5, પણ એ છેદ બી ની કિંમત આપણને આપેલી નથી. તો એ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો આનું સૂત્ર સૌ પ્રથમ મૂકીએ. એ છેદ બી અપોન પી એ, આ આપણે એનું સૂત્ર મૂકી દીધું. આની વેલ્યુ આપણી પાસે છે 3/4, પણ ઉપર એ છેદ બી ની કિંમત આપેલી નથી, એ આપણને મળશે. એની વેલ્યુ, પી ઓફ એની વેલ્યુ, હા, 2/3. આ ભાગાકારમાં છે તો એ ગુણાકારમાં જશે, એટલે કે 3/4 ગુણ્યા 2/3, તો પી એ છેદ બી મળે. 3 ઉડી જાય એટલે પી એ છેદ બી બરાબર 2/4 બરાબર 1/2. તો આપણને એ છેદ બી ની વેલ્યુ મળી ગઈ. હા, હવે આનું સૂત્ર આપણી પાસે છે. હવે એ દરેક કિંમત આપણી પાસે છે. એ છેદ બી ની કિંમત છે 1/2, બી ની કિંમત છે 3/5. તો આપણે આ સૂત્ર ની અંદર કિંમત મૂકીશું. એ છેદ બી બરાબર 1/2 અપોન બી ની વેલ્યુ 3/5. આ 3 અહીંયા જશે, 5 અહીંયા આવશે, તો એની અંદર 1/5 અને 2/3. જો છેદ ઉડે તો ઉડાડવાના, આમાં કોઈ ઉડી શકે નથી. તો 5 × 5 અને 3 × 2 આ આપણને જવાબ મળશે. એવી જ રીતે બાજુમાં બીજો એક દાખલો આપેલો છે, જરા સમજીએ. એમાં PM ઇક્વલ ટુ PF, પી ઓફ એમ એન્ડ પી ઓફ એફ બંનેની વેલ્યુ, બંનેની સંભાવના આપેલી છે 1/2, અને એ બાય એમ અને એ બાય એફ એની પણ સંભાવના આપેલી છે. શોધવાનું કયું હોય? એ છેદ એમ અને એ છેદ એફ. તો એ કેવી રીતે મળશે? તો આનું સૂત્ર શું થાય પહેલા એને સમજીએ આપણે. આનું સૂત્ર એ બાય એમ ઇઝ ઇક્વલ ટુ પી એ છેદ એમ અપોન પી એમ, આવું સૂત્ર થશે. જે આપણે અહીંયા આગળ સમજી ગયા, જે નીચે કિંમત આપેલી બી તો અહીંયા બી આવશે, નીચે એ તો એ આવશે, નીચે એમ છે તો એમ આવશે, અને ઉપર છેદ આવશે. તો આની કિંમત આપણી પાસે છે, હા, 1/10. આની કિંમત તો એ આપણે શોધવાની છે. પીએમ, હા, પીએમ બરાબર 1/2. આ ભાગાકારમાં છે, જે ગુણાકારમાં જશે. 1/10 × 1/2 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ એમ. સો ધેટ પી ઇન્ટરસેક્શન એમ ઇઝ ઇક્વલ ટુ 1/20. આ આપણે એ છેદ એમ ની કિંમત મળી. જેવી રીતે આનું સૂત્ર મૂકવાથી આની કિંમત મળે, આની સંભાવના મળે છે, એવી રીતે આનું સૂત્ર મૂકવાથી આની સંભાવના મળશે. એ પણ સમજીએ. એનું સૂત્ર પીઓ એ બાય એફ ઇઝ ઇક્વલ ટુ, તો આની કિંમત આપણી પાસે છે 1/2. આ આપણે શોધવાના છે. પીએફ ની કિંમત છે, એમ અને એફ બંનેની સંભાવના 1/2 આપેલી છે. આ ભાગાકારમાં છે, જે ગુણાકારમાં આવશે. 1/2 × 1/2 ઇઝ ઇક્વલ ટુ પી છેદ એફ. તો આની કિંમત મળશે આપણને 1/4. તો એ છેદ એમ મળી ગયા અને એ છેદ એફ મળી ગયા, બંનેની કિંમત મળી ગઈ. તો મિત્રો, આ હતું શરતી ઘટનાના સંભાવનાના દાખલા. એવી રીતે તમને આ બે સમમાંથી, આના સિવાયના પણ શક્તિ ઘટનાના દાખલાઓ ઘણા બધા છે, એ આપણે વધુ આવતા વિડીયોમાં જોશું. અને હા, જો તમે ટેલિગ્રામ વાપરતા હો
તો તમે પાસવર્ડ એજ્યુકેશન સર્ચ કરો, એમાં અમારી ચેનલ તમને જોવા મળશે. અમારા અવનવા વિડીયો અમે તમારા સુધી સરળતાથી પહોંચાડી શકીએ. અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયો બને તુરંત તમને સરળતાથી મળી શકે. અસ્તુ. આવા જ કંઈક નવા દાખલા, સંભાવનાના કંઈક વધુ અગત્યના દાખલા જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમે તમે સરળતાથી તમારા સુધી પહોંચાડી શકીએ. અને જો તમે ટેલિગ્રામ વાપરતા હો તો ટેલિગ્રામની અંદર પણ પાસવર્ડ એજ્યુકેશન સર્ચ કરો, અને અમારી ચેનલ તમને જોવા મળશે. અમારા બધા જ વિડીયો તમને તુરંત તેમાંથી મળી રહેશે.